સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીનો વધુ એક લેટર બોમ્બ. જીએમઆરએસ અને એમબીબીએસ ના મુદ્દે પત્ર લખવામાં આવ્યો છે. ફી વધારો પરત ખેંચવા માટે સીએમને પત્ર લખ્યો છે. કેટલા વિદ્યાર્થીઓને શિક્ષણ છોડવાનો વારો આવ્યો છે તેવું તેમણે કહ્યું છે. ફી વધારાને લઈને વિદ્યાર્થીઓ હવે મુશ્કેલીમાં મુકાયા છે, કુમાર કાનાણી દ્વારા કહેવામાં આવ્યું છે. છેલ્લા થોડા દિવસથી જીએમઆરએસમાં જે રીતના ફીમાં વધારો કરવામાં આવ્યો, રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો, વિદ્યાર્થીઓ દ્વારા પણ આને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, તો હવે ધારાસભ્ય પણ મેદાને આવ્યા છે અને આ ફી વધારાને લઈને તેઓ દ્વારા ફરી એકવાર આ લેટર બોમ્બ ફોડવામાં આવ્યો છે. કુમાર કાનાણી કે જે કેવા ધારાસભ્ય છે, હર હંમેશ લેટર બોમ્બ ફોડીને પોતાની રજૂઆત કરતા હોય છે. વધુ એકવાર તેમના દ્વારા પત્ર લખવામાં આવ્યો છે સીએમને. જીએમઆરએસ અને એમબીબીએસના મુદ્દે તેમના દ્વારા પત્ર લખવામાં આવ્યો છે. અને કેટલા એવા વિદ્યાર્થીઓ છે કે જેને ફી વધારાના કારણે પોતાનો અભ્યાસ છોડવો પડી રહ્યો છે, તેમને લઈને વિશેષ રજૂઆત કુમાર કાનાણી દ્વારા કરવામાં આવી છે. અને જે ફી વધારો ઝીકવામાં આવ્યો છે, ફી વધારાને પરત ખેંચવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે, કારણ કે સરકારી જે પણ એવી કોલેજો હોય છે કે જેમાં અભ્યાસ કરવા માટે તેમને જ્યારે વિદ્યાર્થીઓ પસંદ કરતા હોય છે, એક આશા હોય છે કે અહીંયા એટલી ફી નહીં હોય જેટલી પ્રાઇવેટ કોલેજોમાં હોય છે. પરંતુ સરકારી કોલેજોમાં જેટલો ફી વધારો કરવામાં આવે તો વિદ્યાર્થીઓ જાય તો ક્યાં જાય, અભ્યાસ કરે તો ક્યાં કરે, તે સમસ્યા તેમને નડતી હોય છે. અને ફી વધારો પરત ખેંચવા માટે કુમાર કાનાણી દ્વારા સીએમને પત્ર થકી રજૂઆત કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ દ્વારા પણ સતત વિરોધ કરવામાં આવ્યો હતો ફી વધારાને લઈને, કારણ કે અભ્યાસ કરવો તો કેવી રીતના કરવો, કારણ કે મોટો વધારો ફીમાં ઝીકવામાં આવ્યો છે, જેના કારણે વિદ્યાર્થીઓના વાલીઓ પણ મુશ્કેલીમાં છે કે કેવી રીતના અફોર્ડ કરવું એટલું મોંઘું શિક્ષણ. એક સપનું હોય કે અભ્યાસ કરીને ડોક્ટર બને, પરંતુ એ ડોક્ટર બનવાનું સપનું એટલું મોંઘું પડશે વિદ્યાર્થીઓને ખ્યાલ ન હતો. અને એના કારણે હવે ધારાસભ્ય પણ મેદાને આવ્યા છે. ફી વધારો પરત ખેંચવા માટે ધારાસભ્ય કુમાર કાનાણી દ્વારા સીએમને પત્ર લખવામાં આવ્યો છે. ફી વધારાને લઈને વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. જે શિક્ષણ એમનું જે સપનું હતું, એ સપનું પૂરું નહીં થાય એ ડર એમને લાગી ગયો છે. કારણ કે જે રીતના ફીમાં વધારો કરવામાં આવ્યો છે, આગળ શિક્ષણ કેવી રીતના કરવું તે સૌથી મોટો એમને સવાલ થાય. કારણ કે માતા પિતા હોય કે જે પોતાના પેટે પાટા બાંધીને પોતાના બાળકોને આવી રીતના અભ્યાસ કરવા મૂકતા હોય, પરંતુ એટલી ફી વધારી દેવામાં આવે કે જેના કારણે માતા પિતા પણ અસમંજસમાં આવી જાય કે હવે આગળનું શિક્ષણ કેવી રીતના અફોર્ડ કરવું, એ સૌથી મોટો સવાલ, સૌથી મોટી ચિંતા હોય છે. જેને લઈને વિદ્યાર્થીઓ પણ વિરોધના સૂર ઉઠાવી રહ્યા હતા. સતત ઘણા દિવસથી વિદ્યાર્થીઓ દ્વારા પણ આને લઈને વિરોધ કરવામાં આવ્યો છે. હવે ધારાસભ્ય કુમાર કાનાણી પણ ફરી એકવાર પોતાના લેટર બોમ્બ થકી વિરોધ કરી રહ્યા, વિરોધ તો નહીં પરંતુ આપણે કહી શકીએ કે માંગ કરી રહ્યા છે સીએમને, કે જે ફી વધારો સરકાર દ્વારા કરવામાં આવ્યો છે જીએમઆરએસ ને એમબીબીએસના મુદ્દે શિક્ષણમાં, તે ફી વધારાને પરત ખેંચવામાં આવે. કારણ કે ઘણા બધા એવા વિદ્યાર્થીઓ કે જેમને કદાચ એમનો અભ્યાસ વચ્ચેથી છોડવો પડશે, ઘણા બધા એવા વિદ્યાર્થીઓ કે જેમને એક સપનું હશે કે શિક્ષણ જે ડૉક્ટર બનવું, પરંતુ ડૉક્ટરેટનું શિક્ષણ મેળવે કેવી રીતના, કારણ કે આટલો ભાવ સરકારી કોલેજોમાં પણ જ્યારે થઈ જતો હોય ત્યારે અસમંજસ એ વિદ્યાર્થીઓ સાથે તેમના વાલીઓને પણ હોય છે કે હવે કેવી રીતના અભ્યાસ કરાવો પોતાના બાળક, ત્યારે ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે કે જે ફી વધારાના કારણે હવે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ઘણા એવા કે જેમને વચ્ચેથી શિક્ષણ છોડવું પડશે, ઘણા એવા કે જેમને જીએમઆરએસમાં એડમિશન મેળવવું હશે પરંતુ હવે એમનું એ સપનું અધૂરું રહી જશે કારણ કે ફી એટલી વધારી દેવામાં આવી છે. ત્યારે આને લઈને ધારાસભ્ય કુમાર કાનાણી દ્વારા વધુ એક લેટર બોમ્બ ફોડવામાં આવ્યો છે અને સીએમને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે કે જે પણ ભાવ વધારો ફીમાં કરવામાં આવે છે, ફી વધારો કરવામાં આવ્યો છે એને લઈને વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે, તો આ ફી વધારાને પરત ખેંચવામાં આવે રાજ્ય સરકાર દ્વારા, તે માંગ તેમના દ્વારા પત્ર થકી કરવામાં આવી છે. ઘણા વિદ્યાર્થીઓ કે જેમનું ભવિષ્ય જોખમમાં છે, ઘણા એવા વિદ્યાર્થીઓ કે જેમને વચ્ચેથી અભ્યાસ છોડવો પડશે કારણ કે આગામી સેમિસ્ટરની ફી તેઓ નહીં ભરી શકે, એટલી મોંઘું થઈ ગયું છે એટલું એજ્યુકેશન જીએમઆરએસમાં, જેના કારણે વિદ્યાર્થીઓ ચિંતિત, સાથે તેમના વાલીઓ પણ ચિંતિત છે અને સતત વિરોધ પણ કરવામાં આવ્યો હતો. અને બીજી તરફ હવે ધારાસભ્ય પણ આ તમામ જે વિદ્યાર્થીઓ છે કે જેમને આ ફી વધારો મોંઘો પડી રહ્યો છે તેમની ભારે આવ્યા છે અને સીએમને પત્ર થકી રજૂઆત કરી છે. કુમાર કાનાણી કે જે સામાજિક મુદ્દે હર હંમેશ પત્ર થકી રજૂઆત કરતા હોય છે અને ફરી એકવાર તેમના દ્વારા ફી વધારાને લઈને રજૂઆત કરવામાં આવી છે સીએમને. સમર્થ રાકેશ બ્રહ્મટ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. રાકેશ, હવે સુરતના ધારાસભ્ય કુમાર કાનાણી દ્વારા લેટર બોમ્બ ફોડવામાં આવ્યો છે, જીએમઆરએસ અને એમબીબીએસના મુદ્દે પત્ર લખીને માંગ કરવામાં આવી છે, શું વધુ વિગતો?
બિલકુલ વારંવાર જે પત્ર લખી અને તંત્રના કામ સાંભળવામાં હંમેશા જે ચર્ચામાં રહેતા કચ્છ વિધાનસભાના ભાજપના ધારાસભ્ય કુમાર કાણાણીનો વધુ એક પત્ર છે જે સામે આવ્યો છે અને આ પત્ર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખવામાં આવ્યું છે. જેમાં જીએમઈઆરએચ કોલેજ દ્વારા એમબીબીએસના અભ્યાસમાં જે ફી વધારો કરવામાં આવ્યો છે તે ફી વધારો પરત ખેંચવા માટે બીજી માંગણી સાથેનો આ પત્ર છે તે લખવામાં આવ્યો છે. તે પોતાની રજીસ્ટ્રેશનમાં જણાવ્યું છે કે 27 વર્ષ જીએમઈઆરએચ કોલેજોમાં એમબીબીએસના અભ્યાસ કરવામાં આવેલા જે ફી વધારાને કારણે ખૂબ જ મુશ્કેલીઓનો સામનો વિદ્યાર્થીઓ અને તેઓના વાલીઓને પડી રહી છે અને ગરીબ અને મધ્યમ વિદ્યાર્થીઓ ના છૂટે મેડિકલ અભ્યાસ છોડવાની પણ પરિસ્થિતિ ઊભી થઈ શકે છે, જેથી તેનું ભવિષ્ય નહીં શકે તે દિશામાં પ્રયાસ કરવા માટેના સરકારને વિનંતી પછી આ પત્ર છે તે ધારાસભ્ય દ્વારા લખવામાં આવ્યો છે. જી આભાર રાકેશ, સમગ્ર વિગતો બદલ. ફી વધારાને લઈને હવે વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે, જેના કારણે ધારાસભ્ય તેમની વારે આવ્યા છે. સુરતના ધારાસભ્ય કુમાર કાનાણી દ્વારા વધુ એકવાર લેટર બોમ્બ ફોડવામાં આવ્યો છે. સામાજિક જે પણ મુદ્દાઓ હોય તેને હર હંમેશ તેઓ રાજ્ય સરકારમાં રજૂ કરતા હોય છે, એમના પત્ર થકી તે રજૂ કરતા હોય છે તમામ મુદ્દાઓને. સમાજ સુધારા માટે હોય કે સામાજિક કલ્યાણ હોય તેના માટે તેમની હંમેશા આ પત્ર થકી માંગ રહેતી હોય છે. આ વખતે જીએમઈઆરએસ અને એમબીબીએસમાં જે રીતના ફી વધારો કરવામાં આવ્યો છે રાજ્ય સરકાર દ્વારા, એ ખૂબ મોટો ફી વધારો કરવામાં આવ્યો છે, જેને લઈને ધારાસભ્ય તમામ વિદ્યાર્થીઓની વારે આવ્યા છે. જે વાલીઓ ચિંતિત છે કે હવે આગળ કેવી રીતના એમના બાળકોને અભ્યાસ કરાવવો, ફી એટલી મોંઘી પડી રહી છે, એજ્યુકેશન એટલું મોંઘું પડી રહ્યું છે. સરકારી કોલેજોમાં જ્યારે આવી રીતના મોંઘું પડતું હોય એજ્યુકેશન, ત્યારે એ વિદ્યાર્થીઓ એ વાલીઓ જાય તો ક્યાં જાય? એમનું સપનું હોય ડૉક્ટર બનવાનું, પરંતુ એ સપનું ચૂર ચૂર થઈ જાય એટલો ફી વધારો કરવામાં આવ્યો છે, જેને લઈને ધારાસભ્ય કુમાર કાનાણી દ્વારા પત્ર લખીને માંગ કરવામાં આવી છે કે ઘણા એવા વિદ્યાર્થીઓ છે કે જેમનો અભ્યાસ એમને છોડવો પડશે, વચ્ચેથી અભ્યાસ છોડવા માટે તેઓ મજબૂર ન બને તે માટે સરકારને તેમના દ્વારા પત્ર થકી માંગ કરવામાં આવી છે. સીએમને, શિક્ષણ મંત્રીને કે જે ફી વધારો કરવામાં આવ્યો છે તેને પરત ખેંચવામાં આવે. વિદ્યાર્થીઓ દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો, કારણ કે એક એમનું સપનું હોય કે જે પ્રાઇવેટ જે કોલેજમાં અભ્યાસ કરીને સંપન્ન ન થઈ શકતું હોય ત્યારે સરકારના આધારે હોય. આપણી સાથે એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય એસોસિએટ ન્યૂઝરૂમથી લાઈવ જોડાયા છે. ધર્મેશ, હવે કુમાર કાનાણીનો વધુ એક લેટર બોમ્બ સામે આવ્યો છે. આ વખતે જીએમઈઆરએસના વિદ્યાર્થીઓ માટે ફી વધારાને લઈને માંગ કરવામાં આવી છે કે પરત ખેંચવામાં આવે. શિક્ષણ તંત્રની જે વ્યવસ્થા છે અને છેલ્લા કેટલાય દિવસથી જે તબીબી ક્ષેત્રે જે વિદ્યાર્થીઓને જે આગળ વધવું છે એમાં ક્યાંક ફી વધારો એકદમ નડતરરૂપ બન્યો છે, એનો ખુદ ભાજપમાં જ વિરોધ છે, ભાજપમાં કચવાટ છે આ જોવા મળી રહ્યું છે. કારણ કે વિદ્યાર્થીઓના હિતની વાત છે અને કુમાર કાનાણીએ જે કોઈ પણ પ્રશ્ન હોય એમાં એ તો લેટર બોમ્બ તરીકે જે કોઈ પણ લેટર લખવામાં એ યોદ્ધા તરીકે જાણીતા છે અને જાગૃત ધારાસભ્ય તરીકે દરેક પત્ર સરકાર સામે લખે જ છે. અને એમાં એમણે જે સૌથી મહત્ત્વની વાત કરી કે વિદ્યાર્થીઓ જે તબીબી ક્ષેત્રે જે એમબીબીએસ કે જે થવું જોઈએ એમાં એમ કે વધુ ફી વધારો થયો છે અને કારણે શિક્ષણ છોડી રહ્યા છે. અગાઉ કશીશ હું યાદ કરાવી દઉં કે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે પણ કહ્યું હતું કે શિક્ષણ વ્યવસ્થામાં કંઈક ફેરફાર જરૂરી છે, કારણ કે કેટલાય લોકો વિદેશ અભ્યાસ માટે જાય છે અને અભ્યાસ સાથે ત્યાં રોજગારી પણ મેળવે છે. એ વર્ષો થઈ ગયા નિવેદનને, એ પછી અત્યારે જ્યારે છેલ્લા કેટલાય દિવસથી આ જે જીએમએસઆર અને એમબીબીએસનો જે વિરોધ જે ફી વધારાની વાત છે. બિલકુલ ધર્મેશ, આભાર જોડાવા બદલ. આપણી સાથે ધારાસભ્ય કુમાર કાનાણી જોડાયા છે. કુમાર કાનાણી જી, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટ પર. હવે આપના દ્વારા જે આ વધુ એક લેટર બોમ્બ ફોડવામાં આવ્યો છે, જે માંગ કરવામાં આવી છે, શું કહેશો એના પર? મને મેડિકલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને એમના વાલીઓની જે રજૂઆત મારી પાસે આવી છે, જીએમઈઆરએચ પણ મેડિકલ કોલેજની અંદર સરકાર દ્વારા જે ફી વધારો કરવામાં આવ્યો છે એના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ ખૂબ જ મુશ્કેલી ઉભી થાય છે. અભ્યાસક્રમ થોડી ચોપડી પરિસ્થિતિ નિર્માણ થઈ છે, કારણ કે જે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ આ લાઈનમાં ભણી રહ્યા છે અને જે ડોક્ટર થવાના સપના જોઈ રહ્યા છે, આ ફી વધારાને કારણે અત્યારે થવો પડે એમ છે. એ ફી ભરી શકે એ પરિસ્થિતિમાં નથી, એટલે એમના ડોક્ટર થવાનું સપનું રોળાઈ જાય. અને એ વાત પણ મને બિલકુલ સાચી લાગે છે, કારણ કે જે સરકારની ગવર્મેન્ટ પોતાની ફી 3,00,000 ને 30,000 હતી, એ વધારીને 5,50,000 કરવામાં આવી છે.
મેનેજમેન્ટ પોતાની ફી જે 9 લાખ હતી એ 17 લાખ રૂપિયા કરવામાં આવી છે. એટલે આજે ફી વધારો આવ્યો છે. માનો કે કોઈ છોકરો દીકરી મધ્યમ કે ગરીબ વર્ગનો હોય અને અભ્યાસ કરતો હોય તો એમની એક ગણતરી હોય છે કે 3 લાખ 30 હજાર રૂપિયા આપણે ભરવાના છે. હવે એના મા બાપ ગરીબ હોય, પરિસ્થિતિ નબળી હોય, તો ગમે ત્યાંથી વ્યવસ્થા કરીને એ છોકરાઓને ભણાવવાનો પ્રયાસ કરતા હોય છે. પણ 3 લાખ 30 હજાર જગ્યાએ 5 લાખ 50 હજાર કરવામાં આવ્યા તો એટલી મોટી વ્યવસ્થા એનાથી ના થઈ શકે. અભ્યાસક્રમ છોડવો પડે તો એને અભ્યાસક્રમ છોડવાની મજબૂરી ઊભી થાય કરી શકે છે. એટલા માટે એને સરકારના ધ્યાન પર મૂક્યું છે કે વધારો પાછો ખેંચવો જોઈએ. તો કાનાણીજી તમને શું લાગે છે આટલો મોટો ભાવ વધારો કરવામાં આવ્યો છે ફીમાં, ફીમાં આટલો અમાઉન્ટ જે આપ કહી રહ્યા છો એનું કારણ શું હોઈ શકે? મને એવું લાગે છે કે સમયાંતરે સમયે અમુક સમયે સમયાંતરે ફી વધારો કરતા હોય છે. પરંતુ શિક્ષણ એક એવી બાબત છે અને એ ગરીબ અને મધ્યમ વર્ગના દીકરા દીકરોને શિક્ષણ ખૂબ જ મોંઘું થતું જતું હોય છે ત્યારે એ લોકો અભ્યાસક્રમ છોડવા માટે મજબૂર થતા હોય છે પૈસાના અભાવે. તો મને એવું લાગે છે સરકારે આ બધી વિચાર કરી અને ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ ડોક્ટર બને, મેડિકલ લાઈનમાં અભ્યાસ કરી શકે એટલા માટે ફી વધારો પાછો ખેંચીને અને લોકહિતનું કામ છે એટલા માટે આમાં આગળ વધવું જોઈએ સરકારે. કાનાણીજી આપના દ્વારા માંગ કરવામાં આવી છે સીએમ ને કે ફી વધારો પરત ખેંચવામાં આવે, જો એના પર કામ નથી થતું તો આગળ શું પગલાં લેશે? ના, મને એવું લાગે છે કે મેં સરકારના ધ્યાન પર મૂક્યું છે કે એના કંઈક રસ્તો કાઢવાનો પ્રયાસ ચોક્કસ થશે. અને છતાં પણ જો મને એવું લાગશે કે નક્કી થયું તો હું મુખ્યમંત્રીને રૂબરૂ મળીને આ વાત એના ધ્યાન પર મૂકી. કાનાણીજી અનેકવાર આવા બનાવ જે વચ્ચે જે થોડા સમય પહેલા જે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે આવી રીતના ભાવ ફી વધારો કરવામાં આવે છે જેના કારણે જે શિક્ષણ અહીંયા મળવું જોઈએ શિક્ષણ મેળવવા માટે વિદ્યાર્થીઓ વિદેશ પણ જતા રહે છે અને ત્યાં જ સ્થાયી થઈ જાય છે, રોજગારી મેળવી લે છે. આ પગલું અત્યારે સરકાર દ્વારા લેવામાં આવ્યું છે કેટલું યોગ્ય લાગે છે તમને? બિલકુલ યોગ્ય નથી. ભાવ વધારો, જે ફીનો ભાવ વધારો કરવામાં આવ્યો છે, ફી વધારો કરવામાં આવ્યો છે, બિલકુલ યોગ્ય નથી. અને એટલા માટે જ મેં પત્ર લખ્યો છે કે પત્ર દ્વારા મેં માગણી પણ કરી છે કે ફી વધારો પરત ખેંચવો જોઈએ અને મધ્યમ અને ગરીબ વર્ગના વિદ્યાર્થીઓનું શિક્ષણ આગળ વધે અને ડોક્ટર થાય એ માટેના પ્રયાસો સરકારે કરવા જોઈએ. બિલકુલ, આભાર અમારી સાથે જોડાવા બદલ કાનાણીજી.